અને આપની સાથે હું છું જાગૃતિ। આજે હું એવી ઐતિહાસિક ધરોહરની ધરા ઉપર ઊભી છું કે આ નગર હાલ તો વિશ્વ ફલક ઉપર અંકિત થયું છે। મારા હાથમાં આ 100 રૂપિયાની નોટ છે, એની પાછળ તમે જોશો ને તો એક સરસ મજાની કૃતિ, સાંસ્કૃતિક ધરોહર તમને જોવા મળશે। તમને ખબર છે કે આ રચના ક્યાંની છે? આ છે રાણકી વાવ, કે જેને જૂન 2014માં યુનેસ્કો દ્વારા હવે વિશ્વ પુરાતત્વ દિવસમાં ખાસ અને સ્થાન મળ્યું છે। એટલે કે કહી શકાય કે વૈશ્વિક સ્તરે પાટણની રાણકી વાવનું હવે મહત્વ વધી ગયું છે। આ ઐતિહાસિક ધરોહર ધરાવનારી સંસ્કૃતિ અને આ સંસ્કૃતિને ઓળખ અપાવનાર શહેર એટલે કે પાટણ, પાટણ શહેરમાં હું આજે આવી ગઈ છું। 5 વર્ષમાં 2.5 વર્ષ કોંગ્રેસનું શાસન અને 2.5 વર્ષ ભાજપનું શાસન હતું નગરપાલિકામાં, પરંતુ આ 2.5 વર્ષના શાસનકાળમાં પ્રજાના હાથમાં શું આવ્યું? પ્રજાને 2.5 વર્ષ કોંગ્રેસનું શાસન મળ્યું અને 2.5 વર્ષ ભાજપનું શાસન મળ્યું, પરંતુ તેઓને લાગી રહ્યું છે કે અહીં એક અલગ જ પ્રકારની રાજરમત ઊભી થઈ રહી છે। જે પ્રકારની સમસ્યા આપણે અત્યાર સુધીમાં પાલિકાનું પાણીપત અંતર્ગત જોઈ છે, એવી જ સમસ્યા અહીં પાટણમાં પણ આપણને જોવા મળી રહી છે। પાટણના પટોળા પ્રખ્યાત છે, દેવડા પ્રખ્યાત છે, રાણકી વાવ અને સહસ્રલિંગ તળાવ અહીં જોવાલાયક ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરના નમૂના કહેવાય છે, પરંતુ શું ખરા અર્થમાં અહીં નગરજનો પોતાના શાસક પક્ષથી સંતુષ્ટ છે ખરા, કે પછી તેઓની સમસ્યાની હજુ પણ વાચા આપવાની બાકી છે? આ તમામે તમામ પાસા ઉપર ચર્ચા કરવા મારી સાથે આજની ડિબેટમાં જોડાયા છે ભાજપના આગેવાન, કોંગ્રેસના આગેવાન અને આમ આદમી પાર્ટીના આગેવાન। તો જોઈએ પાટણથી પાલિકાનું પાણીપત। ભાજપે પોતાના ખાતામાં જમા કરાવી, કોંગ્રેસના આગેવાન છે, સૌથી પહેલા આપણે એમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું કે 2.5 વર્ષના શાસનકાળ દરમિયાન એવી કયા પ્રકારની મુશ્કેલી હતી અને કયા પ્રકારના સમીકરણ સર્જાયા હતા કે જેના લીધે કોંગ્રેસ 2.5 વર્ષ જ નગરપાલિકામાં શાસન કરી શક્યું હતું? ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને પાટણની પ્રજાએ કોંગ્રેસને મત આપ્યા હતા। 44માંથી 33 સીટ કોંગ્રેસ અને 2 અપક્ષ સીટ આવી હતી। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનની અંદર આપણે વાત કરું કે પાટણ નગરપાલિકાનો ઇતિહાસ કોઈ દિવસ એવો નથી કે લોકોને અંધારામાં રહેવું પડે, પણ આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની નીતિના કારણે વર્ષ 2014ના અંતિમ તબક્કામાં જો લાઇટ બિલ કપાણું હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં કપાણું હતું। એ સરમજનક ઘટના કહેવાય। તેમજ ગુણવત્તા વગરના રોડ, બિલ્ડરો જોડે સાંઠગાંઠ કરીને પાડેલી ટીપીઓ, તેમજ રોડ રસ્તાની જે ભાગીદારી હતી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની, એના કારણે ભાજપે સત્તામાંથી હાથ ખોવા પડ્યા હતા। આપે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના 2.5 વર્ષ શાસન, કોંગ્રેસના 2.5 વર્ષ શાસન, બેન ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ નહીં। પ્રજાએ એમને ગયા વર્ષે જાકારો આપેલો હતો। આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછો કે નગરપાલિકાની અંદર 11 મહત્ત્વની કમિટીઓ હોય છે, પ્રમુખ છે, ચેરમેન છે, સામાન્ય સભાના ચેરમેન છે, ભારતીય જનતા પાર્ટીનો કયો ખેસવાળો ચેરમેન છે એ તો બતાવે, ભારતીય જનતા પાર્ટીનો કયો ચહેરો ખેસવાળો છે એ તો બતાવે, અને આવા સવાલ સીધા આક્ષેપ ભાજપ પર। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ સિવાય કોઈ વાત હોતી નથી। કોંગ્રેસના મિત્રો બણગા ફૂંકવાનું કામ કરી રહ્યા છે, એમના હાથમાં કંઈ મુદ્દો છે નહીં એટલે બણગા ફૂંકવાનું કામ કોંગ્રેસ વાળા કરી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે પાટણની જનતાએ એમને 5 વર્ષ માટે શાસન આપ્યું હતું। 2.5 વર્ષના શાસનમાં 2 વખત એમના પ્રમુખ બદલાઈ ગયા અને એ પણ કશું કામ કરી શક્યા નહીં સમજો, અને જે પણ ગ્રાન્ટ આવી હતી એના પણ કામો ન કરી શક્યા। અમે લોકોએ એમનામાં 2 ભાગ પાડી અને ભારતીય જનતા પાર્ટીનું શાસન 2.5 વર્ષ ફરતી ચલાવ્યું। એમાં 25 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટરની યોજના માટેની ગ્રાન્ટ લાવ્યા અને 45 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ પાટણના
तमाम रस्ता नवीनीकरण थई रह्या छे, जे जूना थई गया था एने पण नवा बनावी रह्या छे, अने ज्यां मेला पोळोमां रोडो नता ब्लॉक पेविंग नता ए पण काम करी रह्या छीए, अने हाल पण बजारनी अंदर तमाम ग्रीलनुं कामकाज चालू छे, नवीन लाइटो तेमज नवीन भारतीय जनता पार्टी द्वारा वर्तमान पालिका प्रमुख ने એમનામાં સામેલ કરવામાં આવ્યા, એજ વર્તમાન પાલિકા પ્રમુખે આજ ભારતીય જનતા પાર્ટીના શાસકો ઉપર 5 વર્ષ પહેલાં ગેરકાયદેસર બાંધકામો મેઇન બજારમાં કોઈ કોમ્પ્લેક્સ હોય કે ગમે તે એના વિશે ઇંગળા ચાચર વચ્ચે ખુલ્લા ડાન્સ કરેલા હતા, એ ક્યારથી દૂધના ધોયેલા થઈ ગયા. અને બીજું, હું ખેડૂતોનો આ સાથે સાથે મુદ્દો રજૂ કરીશ. આમાંથી ઘણા લોકો અત્યારે પાટણની અંદર શેરીએ શેરીએ જિલ્લે જિલ્લે ખાટલા પરિષદો યોજતા હશે, તો હું એમને એ જ રજૂઆત કરીશ કે જે કૃષિ બિલોમાં સુપ્રીમ કોર્ટના જજને ખબર નથી પડતી, આપણે ખાલી નગરપાલિકાના મુદ્દાની જ વાત કરીએ, આપણે દેશની સાથે સાથે મોંઘવારીનો મુદ્દો પણ પાટણના પ્રજાને સ્પષ્ટ જ હશે. આમાંથી ઘણા લોકો 2 દિવસ પહેલાં 2200 રૂપિયાનો તેલનો ડબ્બો લાયેલા છે. આ લોકોની મજબૂરી એક બલા છે, પણ એને પચાવી જાણવી એમની એક કલા છે. ખરેખર અત્યારની અંદર ભયંકર મોંઘવારી અને સાથે સાથે પાલિકા પ્રમુખ જે આ લોકો પોતે જાણે છે કે કેટલા ભ્રષ્ટાચારી અમને મોંઘવારી એક બલા છે અને તેને પચાવવાની ભાજપ પાસે એક કડા છે. આપણી પાસે આમ આદમી પાર્ટીના પણ કેટલાક આગેવાન ઉપસ્થિત છે. ભાજપ અને કોંગ્રેસ છે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ તો કરતું આવ્યું છે અને કરતું રહેશે, પરંતુ આપણે આમ આદમી પાર્ટીના આગેવાનને પૂછીએ કે પાટણ નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં નજીક આવી રહી છે, વિકાસના કયા કામ કરવામાં આવી રહ્યા છે, કયા કામની હજુ પણ નગરજનોમાં માંગ ઊભી થઈ રહી છે? આપણે અમને ભાજપ અને કોંગ્રેસ એમને શું કર્યું છે એમાં બિલકુલ રસ નથી. અમે માત્ર ને માત્ર પ્રજાલક્ષી કાર્યો કરવા માટે આવ્યા છીએ અને પ્રજા અમારી સાથે છે. અમે જ્યાં જ્યાં પ્રચારમાં જઈએ છીએ પ્રજાનું કહેવું છે કે હવે બસ થાક્યા છીએ, હવે ચેન્જ પરિવર્તન જોઈએ છીએ. એટલે અમારે ભાજપ શું કરે છે એમાં પણ રસ નથી, કોંગ્રેસ શું કરે છે એમાં પણ રસ. તમારા દ્વારા જે ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરો પીટવામાં આવશે, મેનિફેસ્ટો બનાવવામાં આવશે, પ્રજાની એવી કઈ માંગ તમારા સમક્ષ સુધી પહોંચી રહી છે કે જેની ઉપર તમે વધારે પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપશો? અમે આ માટે એક નગરરાજનું બિલ પાસ કર્યું છે, એમાં મેનિફેસ્ટો છે. જે લોકલ લેવલની સમસ્યા ગણો, પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, સફાઈની હોય, સ્ટ્રીટ લાઇટની હોય, એ બધી સમસ્યાનું અમે નિરાકરણ માટે એક નગરરાજ બિલ લાવવા માંગી લાવ્યા છીએ. અને નગરરાજ બિલ એવું છે કે નગરના નગરની પ્રજા જ એનો વહીવટ કરશે, કેમ કે કોઈ ચૂંટાઈ અને સભ્યાંદરથી વહીવટ કરે એવું અમારા આમ આદમી પાર્ટીમાં નથી. નગરરાજ એટલે પ્રજા જ વહીવટ કરશે, એનો નગરરાજ એટલે પ્રજા જ વહીવટ કરશે. અને નગર એટલે શું? ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ રસ્તા અને પાણીની સુવિધા. આ 4 બાબત એવી હોય છે કે જે દરેકે દરેક સામાન્ય વ્યક્તિને જોઈતી હોય છે, અને આ સુવિધા જો નગરજનને નથી મળતી તો એ નગરજનો કયા પક્ષને ચૂંટશે? હવે પાટણની જનતા જે પ્રકારની સુખ સુવિધાની ઈચ્છા રાખી રહ્યું છે, શું આ તમામે તમામ પ્રકારની સુખ સુવિધા પાટણની જનતાને મળી રહી છે ખરા? હા, 100% ભાજપના શાસનમાં સારામાં સારી પાટણને સંતોષકારક અને દરેક પબ્લિકને સંતોષકારક કામકાજ મળી રહ્યું છે. એટલે દરેક વ્યક્તિને કામકાજ મળી રહ્યું છે અને ભાજપ દ્વારા તમામ સરસ પ્રકારનો વિકાસ પણ અહીં થઈ રહ્યો છે. જ્યારે 24 કલાક મહિલાઓ ઘરમાં હોય છે, પુરુષો ધંધા રોજગાર માટે બહાર નીકળતા હોય છે, ત્યારે મહિલાઓને ખાસ કરીને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એ પછી ગંદકી હોય કે પછી સ્વચ્છતાનો મુદ્દો હોય કે 24 કલાક પાણી વીજળીનો મુદ્દો હોય, મહિલા આગેવાન અહીં કેટલાક ઉપસ્થિત છે. જે પ્રકારની સ્થિતિ અહીં ઊભી થઈ રહી છે, 24 કલાક વીજળી પાણી શું મહિલાઓ સુધી પહોંચી રહી છે, અને મહિલાઓમાં આ સમગ્ર બાબત લઈને કયા પ્રકારનો સંતુષ્ટ અસંતોષ જોવા મળી રહ્યો છે? અમારા મહિલાઓમાં જ્યારે અમારું શાસન ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે અત્યારે વીજળીની કોઈ તકલીફ નથી, પાણી પણ ઘરે ઘરે પાણી છે, કોઈ પાણીની બૂમ નથી આવી. હું વોર્ડ નંબર 9માં છું અને હું એક ચોટીના જોર સાથે કહું છું કે રોડ રસ્તા પાણી અને વીજળીની જ્યારે ભાજપના શાસનમાં કોઈ ઘરે કે કોઈ જગ્યાએ બૂમ આવી નથી, એ હું આમ તન મન ધનથી કહું છું. અને જો પાણી કાપ કરવો પડે કેટલાક વિસ્તારમાં, કારણ કે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ અવારનવાર એવા સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવતા હોય છે કે જે તે ટેકનિકલ ખામી કાં તો કોઈ કામના કારણે પાણી કાપ કરવામાં આવતો હોય છે, પરંતુ સાથે સાથે એવા સમાચાર પણ ઉજાગર થતા હોય છે કે અહીં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી.
આમાં પાટણ નગરપાલિકામાં જે પાણીની વ્યવસ્થા અને કાયમ માટે કરવામાં જે આવે છે, એવું નહીં કે ધારો કે વીજળી કાપ થવામાં આવ્યો હોય તો પાણીના જે અજાણ્યો હો ટેન્કરોની સુવિધા કરવામાં આવે છે. પાણીની કોઈ પણ તકલીફ હોતી નથી બહેનો માટે, તો ઘેર ઘેર કલાક સુધી પાણી આપે છે, બે ટાઈમ પાણી આપે છે. તમે જુઓ નગરપાલિકામાં, પાટણ નગરપાલિકામાં તો પાણીની કોઈ બી તકલીફ હોતી નથી, સસ્તાની પણ તકલીફ નથી. એટલે મારું કહેવું એમ છે કે બહેનો માટે તો કોઈ તકલીફ હોતી જ નથી. પાટણમાં નગરપાલિકામાં ભાજપનું શાસન અને ભાજપ દ્વારા અહીં મહિલાઓની સુરક્ષાને લઈને પ્રશ્ન થઈ રહ્યા છે, નથી થઈ રહ્યા, પરંતુ મહિલાઓને 24 કલાક પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને મહિલાઓને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ભાજપના શાસનકાળમાં નથી કરવો પડતો. સૌપ્રથમ એક માયાવી રાક્ષસ હોય ને એવી કળા ભારતીય જનતા પાર્ટીના લોકોની છે. આપણે જે મહિલાઓની સુરક્ષાની વાત કરી, મારા બેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી અહીં પધાર્યા છે, એમનું સ્વાગત કરું છું આપના માધ્યમથી. બહેનનો દોરો છડે ચોક લૂંટાયો હતો, હજી સુધી ચોર પકડાયો નથી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મારા મિત્ર તન્ના સાહેબ અહીં પધાર્યા છે, એમની પાટણના ગંજ બજારમાં દુકાન છે. ગંજમાં 12:30 રાતે 12 વાગે એમની દુકાનના તાળા તૂટ્યા હતા, એ ચોર હજી પકડાયો નથી અને માલ રિકવર થયો નથી. ત્રીજી વાત કરું સાહેબ આપને, અમારા પ્રમુખશ્રીએ કીધું કે 35 કરોડની ભૂગર્ભ ગટર. સાહેબ ભૂગર્ભ ગટરના 70 વિસ્તાર હું આપને એવા બતાવું, ખાલાક્ષા પીર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સમજીનો વિસ્તાર, કર્મભૂમિ વિસ્તાર, કાળી બજાર અને અન્ય એવા વિસ્તારોમાં છે આજે ભૂગર્ભની સમસ્યા કાયમ ઊભી રહી છે. ત્રીજી વાત કરું, આજે વિકાસની વાત કરે છે, નીતિનભાઈ પટેલને ખુશ કરવા માટે અધૂરા બાંધકામને પૂર્ણ કરીને નગરપાલિકાનું કોઈપણ સર્ટિફિકેટ મેળવ્યા વગર બાંધકામ કરી દીધું હતું, એમાં કોઈપણ ફર્નિચર નથી. અને 15 લાખનો ભ્રષ્ટાચાર એ લાઇટ બિલનો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરેલો છે. તેમજ નીતિનભાઈ પટેલને ખુશ કરવા માટે રામનગરની અંદર એક ટાંકીનું ઉદ્ઘાટન કર્યું હતું, એ ટાંકીને નથી વાઇસલ જોડાયા, નથી મશીનરી ફિટ થઈ કે નથી પ્રાણીઓ કોઈપણ પ્રવાહ ચાલુ. આ ફક્ત મેં આપને કીધું, એમ જેમ માયાવી રાક્ષસ હોય ને 10 પ્રકારના. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ 10 માથાના રાક્ષસ એટલે કે માયાવી રાક્ષસનો એક આક્ષેપ થઈ રહ્યો છે. બીજી બાજુ હવે જ્યારે અહીં આપણે વાત કરી રહ્યા છીએ, આપણે એ જગ્યા ઉપર ઉપસ્થિત છીએ અત્યારે અને આ છે પાટણનું ગાંધીબાગ મેદાન. ગાંધીબાગ આ ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડમાં એટલી ગંદકી છે, આ ગંદકીને લઈને પણ આપણે કેટલાક મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીશું. આપણે ગાંધીબાગ બાગમાં છીએ અત્યારે, ગાંધી ચોક વિસ્તારમાં ગાંધીબાગ છે, નામ ગાંધીબાગ છે, પણ જેવા તમે પ્રવેશો છો તો અહીંયા ગંદકી આપણને જોવા મળી રહી છે. કોઈ સિનિયર સિટીઝન હોય કાં તો કોઈ પણ વ્યક્તિ માટે અહીં બેસવાની કોઈ પણ પ્રકારની સ્વચ્છતાની સુવિધા નથી. અમે છેલ્લા 2 મહિનાથી ગાંધીબાગનો સુંદર અમે પણ બનાવ્યો છે, આમ આદમી પાર્ટીએ બનાવ્યો છે. છેલ્લા 30-35 વર્ષથી જ્યાં પાટણમાં રાજ ચાલી રહ્યું છે ત્યાં એટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અમારા ભ્રષ્ટાચાર નાબૂદ કરી અમારે કોઈ સત્તાની જરૂર નહીં, ફક્ત અમે સેવા માટે અહીં આવી રહ્યા છીએ. અને તમને જે બાગ દેખાય છે ને એ અમારી જ મહેનતથી આ બાગ તમને સુંદર દેખાય છે અને ભાજપ અને કોંગ્રેસવાળા એની પર બેસી રહ્યા છે. ખરેખર અમને અહીંયા 30 હજારના પગારદાર માણસને અમે પૂછવામાં આવ્યું, ભાઈ તમે અહીં શું કરો છો? તે અમને તો ફક્ત પગારમાં જ રસ છે, અમને સેવાનો કોઈ મોકો મળતો નથી. અને અવારનવાર પછી અમારે ના શું કે બગીચો સાફ કરવો પડે છે, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે મારી આમ પાલતી હોય. મારો કોઈ સત્તાની લાલચ નથી, અમારે ફક્ત સેવા માટે. અમે સત્તાની લાલચ નથી, ખાલી અમારે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે અને નગરજનોને જે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી અમારે નગરજનોને સુવિધા અપાવવાનો પ્રયત્ન છે. અહીંયા આગળ બગીચાના અંદર આ સ્ટેજ તમે જોઈ રહ્યા છો, આ ઉપરનું આખું સ્ટેજ અમે કરાવ્યું છે. રમણ ભમણ હતું, કોઈ એક પણ પથ્થર લગાવેલો હતો નહીં. અમે અમારા પૈસે એ આખો આ બાગ બગીચો જે દેખાય છે એ અમે કર્યો છે. અમે 2-4 વાર ચીફ મિનિસ્ટર સાહેબને પણ ફોન કર્યો, મેં કીધું અહીંયા આગળ તમે આવો અને અહીંયા બાગ બગીચાના અંદર માણસ સ્વચ્છતા માટે રાખો, કોઈ જ નહીં. અમને એ લાગે છે આ બધા પૈસા જે ટેક્સ આવે છે જાય છે ક્યાં? એટલે મેન્ટેનન્સ થતું નથી અને પૈસા જાય છે ક્યાં? પ્રજાજનો ટેક્સ ભરે છે, પ્રજાજનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે, પણ જે પ્રકારે અહીં મેન્ટેનન્સ થવું જોઈતું હોય છે મેન્ટેનન્સ થતું નથી. હવે આ સમગ્ર બાબત ઉપર ભાજપના જ એક આગેવાનને પૂછીશું કે આમ આદમી પાર્ટીના એક આગેવાને કીધું છે કે અહીં આ ગાંધીબાગ છે અહીં ગંદકી જોવા મળી રહી છે, બાંકડા પણ છે એ બેસવા લાયક સ્થિતિમાં નથી. અને તેઓ કહી રહ્યા છે કે અમે લોકો સેવાની પ્રવૃત્તિ સાથે કરી રહ્યા છે, અમને શાસનનો કે અમને લોકોને સત્તાનો કોઈ લાભ લો મોહ નથી. તો આ જે ગંદકીના ઢગ છે એ કેવી રીતે દૂર કરશું, કારણ કે આવા ગંદકીના ઢગ તો અનેક વિસ્તારમાં છે? બેન, ઉત્તર ગુજરાતનું ગૌરવ અને જેઓએ પોતાનું બાળપણ પાટણ શહેરમાં વિતાવ્યું છે એવા સમગ્ર ભારતના નહીં સમગ્ર વિશ્વના નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર
ત્યારે સમગ્ર રાષ્ટ્રની અંદર જ્યારે સ્વચ્છતાની વાત થતી હોય ત્યારે પાટણ શહેરના યુવાન મોરચાના અને ભાજપના સૌ સાથી કાર્યકર્તાઓ જ્યારે જ્યારે કોઈ પણ રાષ્ટ્રપુરુષને જ્યારે જન્મજયંતિ કે પુણ્યતિથિ આવતી હોય છે ત્યારે સમગ્ર શહેરની અંદર એક સ્વચ્છતાની ઝુંબેશ ચાલે એ દિશાની અંદર ખૂબ પ્રગતિશીલ કામ કરેલું હોય છે। આ બધી વાતો એમની બિલકુલ બેબુનિયાદ વાતો છે। હું આપને એ જણાવવા માગુ છું કે 1995થી 2015 સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન પાટણ નગરપાલિકાની અંદર હતું ત્યારે પાટણ નગરપાલિકાની અંદર આ પાટણ શહેરમાં જઈને કોઈ પણ જગ્યા પર પૂછી શકો છો કે સ્વચ્છતા હોય, પાણી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા હોય, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજાને સુખાકારી મળી હતી। 2015ની અંદર જ્યારે 34 સીટો આંદોલન થકી આ લોકો જ્યારે મળી ત્યારે 2015થી 2017ના એટલે 18 સુધીમાં ત્રણ ત્રણ પ્રમુખો સામે કોંગ્રેસના મિત્રોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી અને એમના પ્રમુખોના ઘર ભેગા કરી કોંગ્રેસના પ્રમુખોએ પોતાના પ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। મેડમ વાત છે વિકાસની વાતો કરે છે, વિકાસની વાતમાં એવું છે કે આપણે જે જગ્યા ઉપર હાલ ઊભા છીએ એ જગ્યા એક પાટણ શહેરની અંદર કોંગ્રેસમાં નગરપાલિકામાં શાસન હતું, 2.5 વર્ષ શાસન રહ્યું હતું, પણ પ્રમુખોના ઉપર અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસના પક્ષ દ્વારા જ કેમ? ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં રચીપચી છે, એ લોકો સત્તા વગર તરફડિયા મારતી હતી એટલે એમને સામ દામ દંડ ભેદ લોભ લાલચ ડર બધું અપાઈને આ કોંગ્રેસ પાર્ટીની જે બોડી બની હતી એને તોડવાનો બાલિશ પ્રયાસ જે આખા દેશની અંદર હાલ ચાલી રહ્યો છે। મારે બે વસ્તુ કહેવી છે। આજ આપ જોઈ શકો છો કે જે રોડ રસ્તાની વાતો કરે છે, એક ઇંગરા ચાચરથી ત્રણ દરવાજા સુધી જ્યારે રોડ બનાવેલો આપ જુઓ તો એની પર ખાલી પાવડર નાખેલો, ત્યારે નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ મનસુખભાઈ નાગરભાઈ પટેલ એમ કહેવા મળ્યા કે આ તો પોતે ભાજપના જ હતા, ભાજપના પ્રમુખ હતા, એમ કહેવા મળ્યા કે આ તો ભ્રષ્ટાચારની હદ થઈ ગઈ, આટલી હદ અમે કદી જોઈ જ નહોતી। ત્રીજી વસ્તુ, નગરપાલિકાની અંદર નગરપાલિકાનું હમણાં બિલ્ડિંગ બન્યું 2 કરોડના ખર્ચે, હજુ એક મહિનો પણ નથી થયો બેન, આપના માધ્યમથી એક મહિનો પણ નથી થયો, અને જે ઉપરનું જે સંડાસનું પાણી અત્યારે ટપક ટપક પડવા મળ્યું, અમે કોંગ્રેસવાળા છત્રીઓ લઈને ગયા કારણ કે અમે જોવા ગયા તો અમારી ઉપર પણ પાણી પડતું હતું। નંબર 3, આપણે બગીચાની વાત થઈ ગઈ, હું આપને કહું છું કે આ બગીચાનો પણ 1.5 કરોડ પહેલાં 1.5 કરોડ ત્યાં વિકાસ કરેલો, આપ જોઈ શકો છો અસામાજિક તત્વોનો અડ્ડો છે, હમણાં ત્યાં ચલમો ફૂંકાતી હતી, રાત્રે દારૂડિયા હોય છે, તીન પત્તીવાળા બેઠા હોય છે, આ તો એક બગીચો છે કે કોન્ક્રીટનું જંગલ છે। નંબર 4, ભારતીય જનતા પાર્ટીના ભાજપના હાલના નગરપાલિકાના પ્રમુખ એ પોતે દારૂ પીને ઓફિસમાં આવે છે એવું નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે કહ્યું। સીધો જ આક્ષેપ થવામાં આવી રહ્યો છે કે જે પ્રકારે દારૂ પીને ઓફિસમાં આવવાનો જે આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય કે મોટામાં મોટો કાર્યકર, ભારતીય સંસ્કૃતિ મુજબ એ વ્યક્તિ કદી એવો હોય જ નહીં। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોની સેવાની અંદર તન મન ધનથી આગળ વહીને કાર્ય કરતો હોય છે। હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે ભારતીય નગરપાલિકાની અંદર ભાજપની નગરપાલિકા જ્યારથી સ્થાપિત થઈ છે ત્યારથી લોકોની સુખાકારી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મા કાર્ડ થકી લોકોને જે સુખાકારી મળે તેવા કાર્યો કરી રહ્યા છે। એટલે આપણે જે કીધું કે મા કાર્ડ આપે છે સુખાકારી છે, પણ મા કાર્ડ અત્યારે જે ગરીબ લોકો લઈને જાય છે એ મા કાર્ડ અત્યારે ક્યાંય ચાલતા નથી, ગરીબ લોકો દવાખાનામાં ધક્કા ખાઈ રહ્યા છે અને એમ કહે છે કે મા કાર્ડ ચાલે છે પણ ક્યાંય મા કાર્ડ ચાલતા જ નથી, મા કાર્ડ ક્યાંય ચાલતા જ નથી। બીજી બાજુ આપણે કેટલાક આગેવાનને પૂછીશું કે પાટણમાં જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિક પોઈન્ટ સિગ્નલ પોઈન્ટ ક્યાંય દેખાતા નથી, રખડતા ઢોરનો ત્રાસ પણ એટલો જ જોવા મળી રહ્યો છે, શું કહેશો? હા, રખડતા ઢોરનો ત્રાસ દેખાય છે બરાબર, પણ કોઈ તેની જવાબદારી લેતું નથી અને જે મેન પ્રમુખ લે છે તેને ધમકી આપવામાં આવી છે કે તમે કશું કરશો તો તમને આમ કરીશું ને તેમ કરીશું, એટલે રખડતા ઢોર રખડે છે અને પ્રજાને દબાણ કરે છે અને પબ્લિકને, અને દિવસે દિવસે ભાજપ સરકારમાં મોંઘવારી વધતી જાય છે, બાટલાના ભાવ, ગેસના ભાવ, શિક્ષણ વેચાઈ ગયું ભાજપ, હાલ અમારા મધ્યમ વર્ગના છોકરા ભણાવવા અમને મુશ્કેલ પડે છે તો ગરીબોના છોકરા કઈ રીતે ભણશે? સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે અને પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી આપે છે, અત્યારે ગરીબોના છોકરા તો ઘરે બેસાડવા દિવસો આવ્યા છે, સરકારી સ્કૂલને મર્જ
કરવામાં આવી રહી છે, બંધ કરવામાં આવી રહી છે અને પ્રાઇવેટ સ્કૂલને વધુમાં વધુ વિસ્તરિત કરવામાં આવી રહી છે. મધ્યમ વર્ગ હવે પોતાના બાળકોના અભ્યાસ માટે ચિંતિત બની રહ્યો છે. એક પણ સરકારી સ્કૂલ બંધ થઈ નથી. પ્રાઇવેટ સ્કૂલો તો એ અલગથી ચાલુ હોય પણ સરકારી સ્કૂલો પાટણની અંદર પણ ચાલુ છે અને લોકો એમાં અભ્યાસ કરી પણ રહ્યા છે. ખાસ કરીને નગરપાલિકા સંચાલિત કેટલા આરોગ્ય કેન્દ્ર પાટણમાં છે અને હાલ તેવીની સ્થિતિ કેવી? બે આરોગ્ય કેન્દ્ર ચાલુ છે, એમાં રસીકરણની બધી તપાસો થાય છે અને કોરોનાની અંદર પણ ઘરે ઘરે જઈ અને એમની તમામ લોકોના ડાયાબિટીસથી લઈ અને બીપી માપવા સુધીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે જે લોકોના ઘરે કેસો હતા એ લોકોને પૂરેપૂરી સુવિધા આપવામાં આવી હતી. એ પછી બીજું કહું, પાટણની અંદર કોંગ્રેસે જે સમયે સત્તામાં આવી ત્યારે અમને મેનિફેસ્ટોનો બહાર પાડ્યો હતો. એ વખતે અમને વચન આપ્યું હતું કે સ્ટ્રીટ લાઇટ વેરોને સફાઈ વેરો અમે નાબૂદ કરીશું અને જે કાયમી ફેરિયાઓ છે અને કાયમી માટે અમે જગ્યા ફાળીશું. આજ દિન સુધી આ બેમાંથી એક પણ વસ્તુ કરી નથી. બીજું, ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાના વિકાસ માટે કામ કરે છે. આક્ષેપો પ્રત્યક્ષેપો કોઈના પર વ્યક્તિગત કરવા એમના સંસ્કાર છે, અમારા ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ વિકાસના ભોગે કોઈ કામ કરતી નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટીનો એક જ ઉદ્દેશ છે, પાટણની પ્રજાનો વિકાસ કરો. એની માટે ભારતીય જનતા પાર્ટીએ હમણાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ આખા પાટણનો જે મુખ્ય પ્રશ્ન હતો કે પાણી ભરાવવાનો, એ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લઈને આ 5 કરોડ રૂપિયાના ખર્ચે પાટણના જે જે વિસ્તારની અંદર પાણી ભરાતું એનું કામ ચાલુ છે. બીજું, પાટણની અંદર જે આશાપુર વિસ્તાર, માત્રાળા વિસ્તાર, જે ઓજી વિસ્તારોની અંદર કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નથી એ વિસ્તારની અંદર 4 જગ્યાએ પાણીના ટાંકા હાલ નવીન કામ ચાલુ કરી દીધા છે અને અમુક ટાંકા બની પણ ગયા. આશાપુરની અંદર પણ ટાંકા બનવાનું કામ ચાલુ છે. આ બધી પ્રાથમિક વ્યવસ્થાઓ જે ઓજી વિસ્તારની અંદર સમાવેશ થયો, હમણાં જ થયો, એ ઓજી વિસ્તારને ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે. 2.5 વર્ષના શાસનમાં એક પણ કામ કોંગ્રેસ ન કરી શકી. 2.5 વર્ષના શાસનમાં કોંગ્રેસ એક પણ કામ નથી કરી શકી. સ્ટ્રીટ લાઇટ વેરો એ નાબૂદ કરવાનું કોંગ્રેસે પણ મેનિફેસ્ટોમાં અંદર ઉલ્લેખ કર્યો હતો અને આ જે મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કર્યો હતો તે પ્રકારે કોંગ્રેસ દ્વારા વચનો પણ પૂરા કરવા નથી આવ્યા. ભાજપના રાજમાં અત્યારે તો મોંઘવારી બહુ વધી રહી છે અને જે ભાજપવાળા જે વિરોધ કરતા હતા ગેસના બાટલા લઈને અને તેલના ડબ્બા લઈ લઈને અને અત્યારે તમે જુઓ જે મોંઘવારી થઈ છે. સ્ટ્રીટ લાઇટ આપણે કોંગ્રેસે જ્યારે નગરપાલિકા ઇલેક્શનમાં જીત્યું હતું ત્યારે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. ચૂંટણી વખતે સ્ટ્રીટ લાઇટ વેરો બધું નાબૂદ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટ અને ફેરિયાઓને કાયમી કરવામાં આવશે, પણ હા વચન હજુ સુધી પાડી શક્યા નથી. હા, એ આપણે મેનિફેસ્ટો બહાર પાડ્યું હતું કોંગ્રેસવાળાએ કરવાનું હતું, પણ એ લોકો બધા શું છે ભાજપમાં જાય ભાજપવાળા જ લઈ ગયા અને ભાજપવાળા કરવા જ ના દીધું એ લોકોને. એટલે મૂળ શું છે, આ લોકો ગમે તે કરીને આ લોકો દરેક સભ્યોને બધાને ખરી. આપ એવું કેમ માંગો છો કે કોંગ્રેસ તો કામ કરવા ઈચ્છી રહ્યું છે પણ ભાજપ રોડા નાખી રહ્યું છે? કોંગ્રેસ કામ કરવા ઈચ્છી રહ્યું છે પણ એ લોકો, પણ અત્યાર સુધી ભાજપે પણ ઘણા બધા વચનો આપ્યા નગરપાલિકામાં સત્તામાં આવ્યા પછી, પણ એ લોકોએ કયું વચન પાડ્યું? કયા કયા વચનો પૂરા કર્યા છે અને કયા કયા વચનો બાકી છે ભાજપના? ભાજપ સત્તા પક્ષ એમ કહે છે નગરપાલિકાને, ભાજપ સરકાર કે અમે લોકોએ ફેરિયાઓને કોઈ પણ સ્થાનિક જગ્યા ના આપી, તો એ લોકોએ કઈ જગ્યા આપી? ફેરિયાઓ પણ સુરક્ષિત નથી એ લોકો પાસે, પણ દંડાવાળી ભાજપના શાસનમાં થઈ રહી છે. આમ તો સાચું જ છે, અમે અમારી પાર્ટી તરફથી એટલું કહેવા માંગીએ છીએ કે બંને પાર્ટીઓ એ મિલીભગત છે અને અમારી પાર્ટીનું એક જ મંતવ્ય છે કે અમારી દિલ્હી મોડલ એ ગુજરાતમાં અને પાટણની શરૂઆત કરવા જઈએ છીએ. એની શુભ શરૂઆત અમે કરી દીધી છે. આ જે આપ અહીંયા ઉભા રહ્યા છે એ બગીચો અમે આપ પાર્ટીની પોતાની જાત મહેનતથી શુદ્ધ કર્યો, સારો કર્યો છે. એટલે આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે કોંગ્રેસ અને ભાજપ બંને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે અને આ બંને જે પક્ષ છે પ્રમુખ રાજકીય પક્ષ કહેવાય છે ગુજરાત માટે અને ભારત માટે, કોંગ્રેસ પક્ષ અને ભાજપ પક્ષ, અને કહી શકાય કે આ બંને પક્ષ છે એ મિલી ભગતથી ચાલી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં કહેવું છે. હજુ ઘણી સમસ્યા પાટણની ઠેરની ઠેર રહેવા પામી છે. અહીં ગંદકી પણ જોવા મળે છે, પાણીની સમસ્યા પણ જોવા મળે છે, સાથોસાથ અહીં ભાજપની દાદાગીરી હોવાની વાત પણ કોંગ્રેસ કરી રહ્યું છે. શાસનમાં 2.5 વર્ષ શાસન કર્યા બાદ પણ કોંગ્રેસના કામમાં ભાજપ દ્વારા રોડા નાખવામાં આવ્યા હતા. બીજી બાજુ ભાજપનો પણ આક્ષેપ છે કે પાટીદાર આંદોલન કોંગ્રેસને ફળ્યું હતું અને કોંગ્રેસ જ્યારે સત્તામાં આવી હતી ત્યારે સત્તાનો લાભ લઈને કોંગ્રેસે શા માટે પ્રજાના કાર્યોને કરેરામ બતાવ્યા, સિદ્ધ ન કરી શક્યા. એટલે કહી શકાય કે અહીં આક્ષેપ પ્રત્યાક્ષેપનો મારો યથાવત રહેવા પામ્યો છે. પરંતુ પાટણની આ સાંસ્કૃતિક ઐતિહાસિક ધરોહર કે જે વિશ્વ ફલક ઉપર અંકિત થઈ છે તેને બચાવવા માટે, અહીંની પ્રજાની સુખાકારી માટે હવે કયો પક્ષ શાસનમાં આવે છે અને શું આવનારો પક્ષ અહીંની પ્રજાને સંતુષ્ટ કરી શકશે? જે પ્રકારે અહીં નગરપાલિકાનું ચૂંટણીનું બિગલ ફૂંકાઈ ચૂક્યું છે તે પ્રકારે હવે અહીં પાણીપતની લડાઈ પણ જામી રહી છે અને આ લડાઈમાં હવે એ કળવું ખૂબ જ મુશ્કેલ છે કે પાલિકામાં, ખાસ કરીને પાટણની નગરપાલિકામાં કયા પક્ષનો વિજય થશે.
तो पालिका थी आ हतू, पाटण थी आ हतू पालिका नु पाणी पद। आप जो मंतव्य न्यूज, नमस्कार।